છો. જરા મુસ્કુરાઈએ ચૂટકુલે તેની સ્વાકૃતિનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિધિની અંદર આપણે જોઈએ. ક્વેશ્ચન ફર્સ્ટ, નિમ્નલિખિત પ્રતિક પ્રશ્ન કે ઉત્તર કે લીએ દિએ ગયે વિકલ્પો મેં સે સહી વિકલ્પ ચુનકર ઉસકા ક્રમ અક્ષર પ્રશ્ન કે સામે દિએ ગયે બોક્સમાં લિખીએ. પહેલા, માલિક કે કિરાયેદાર સે કહા થા કે ઇસે અપના હૈ ખાલી જગ્યા સમજના. જવાબ સી, ઘર. દો, એક આદમીને સોનું સે કિસકા ઉપયોગ કરને કે લીએ કહા. આન્સર બી, ખોપડી કા. પ્રશ્ન દો, કોષ્ટક મેં સે ઉચિત શબ્દ ચુનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે. એક, તું મુજે ખાલી જગ્યા ક્યો નહીં દીધે. જવાબ કિરાયા. દો, મેં ખાલી જગ્યા કી કિલ ઠોક રહા થા. આન્સર પથ્થર. તીન, કલ મેં રાત કી ખાલી જગ્યા બચી તક ભરાઈ તી. જવાબ ડેટ. ચાર, રાત કો ખાલી જગ્યા બચી કે બાદ સારે મહોલ કી લાઇટ ચલી ગઈ થી. આન્સર ગ્યાર. તીન, પ્રશ્ન તીન, સહી વાક્યાંશ ચુનકર વિધાન કો પૂર્ણ કીજે. ડબ્બુ ઇતિહાસ મેં ફેલ હો ગયા ક્યોંકિ. આન્સર, સભી પ્રશ્ન ઉસ સમય કે પૂછે ગયે થે જબ વહ પેદા ભી નહીં હુઆ થા. પ્રશ્ન ચાર, નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર એક એક વાક્ય મેં લિખીએ. પહેલા, કિરાયેદાર ઘર કા કિરાયા ક્યો નહીં દે રહા થા. આન્સર, કિરાયેદાર ઘર કા કિરાયા નહીં દે રહા થા ક્યોંકિ માલિક ને ઉસે અપના હી ઘર સમજ કર રહેને કે લિયે કહા થા. દૂસરા, રાત કે ડેઢ બજે તક પઢને કી મુન્ના કી બાત ઝૂઠ ક્યો થી. આન્સર, રાત કે ડેઢ બજે તક પઢને કી મુન્ના કી બાત ઝૂઠ થી ક્યોંકિ મોહલ્લે કી લાઇટ ગ્યારહ બજે કે બાદ ચલી ગઈ થી. પ્રશ્ન પાંચ, નિમ્નલિખિત પરિચ્છેદ મેં સે મુહાવરે ઢૂંઢીએ ઓર ઉનકે અર્થ દેખકર વાક્ય પ્રયોગ કીજીએ. એક, આંખો કા તીર. આન્સર, બહુત પ્યાર. વાક્ય મેં, મેં અપની માં કા તારા હું. દૂસરા, કમર કસકે. અર્થ, અચ્છી તરહ તૈયાર હોના, બહુત મહેનત કરના. વાક્ય, મેને ઇસ સાલ કમર કસકે મહેનત કી. તીન, ઈદ કા ચાંદ. અર્થ, બહુ દિનો કે બાદ મિલના. વાક્ય, આજકાલ તુમ ઈદ કે ચાંદ હો ગયે હો દિખાઈ નહીં દેતે. તીન, આસ્તિક કા સાપ. અર્થ, કપટી મિત્ર. વાક્ય, મેને દીપક કો અચ્છા સમજા લેકિન મેને આસ્તિક કા સાપ નિકાલ વો આસ્તિક કા સાપ નિકલા. પાંચ, નજર ચુરા કે. અર્થ, ચોરી છુપી સે. વાક્ય, અપરાધી પોલીસ કી નજર ચુરા કર ભાગ ગયા છે આગ બુજવાના. બુલબુલા. અર્થ, બહુત ક્રોધિત હોના. વાક્ય, નોકર સે ગિલાસ ટૂંકને પર શેઠ આગ બબુલા હો ગયે. પ્રશ્ન છે, રેખા હોય શબ્દ કે લીએ લિંગ બદલતું વાક્ય ફિર સે લિખીએ. એક, મેરે દાદાજી યાત્રા પર ગયે હે. આન્સર, મેરી દાદીમાં યાત્રા પર ગઈ હે. દો, એક આદમીને મુજસે કહા. અર્થ, આન્સર, એક ઔરતને મુજસે કહા. તીન, લેખક કહાની લિખ રહા હૈ. આન્સર, લેખિકા કહાની લિખ રહી હૈ. ચાર, મેરી માલિકિન કા સ્વભાવ બહુત અચ્છા હૈ. આન્સર, મેરે માલિક કા સ્વભાવ બહુત અચ્છા હૈ. ફાઇવ, બારિશ કો દેખકર મોર નાચને લગા. આન્સર, બારિશ કો દેખકર મોરની નાચને લગી છે. જંગલ મેં શેર દહાડ રહા હૈ. આન્સર, જંગલ મેં શેરની દહાડ રહી હૈ. સેવન, શેઠ દુકાન મેં બેઠે હૈ. આન્સર, શેઠાની દુકાન મેં બેઠી હૈ. આઠ, અધ્યાપક પઢ રહી હૈ. આન્સર, અધ્યાપિકા પઢ રહી હૈ. નાઇન, પંડિત રામાયણ સુનને લગા. આન્સર, પંડિતાની રામાયણ સુનને લગી. દસ, લડકા દુકાન કે પાસ ખડા હૈ. આન્સર, લડકી દુકાન કે પાસ ખડી હૈ. પ્રશ્ન સાત, ઉદાહરણ કે અનુસાર શબ્દ કા ચાર ચાર વાક્ય મેં પ્રયોગ કીજીએ. વન, બાગ. બાગ મેં ફળ હોતે હૈ. બાગ મેં બચ્ચે ખેલતે હૈ. મેં રોજ બાગ મેં જાતા હું. બાગ મેં ગુલાબ કા પૌધા હૈ. દૂસરા, નદી. હમ નદી મેં નહાતે હૈ. નાવ નદી મેં ચલતી હૈ. ગંગા પવિત્ર નદી હૈ. નદી મેં મછલિયાં રહેતી હૈ. તીન, દોસ્ત. મેરે દોસ્ત કા નામ ખાલી જગ્યા મત કે અપાયન સલિખના હૈ. મેરી દોસ્ત પઢને મેં હોશિયાર હૈ. મેં દોસ્ત કી માં કહે જીવન મેં દોસ્ત હોના જરૂરી હૈ. ચાર, પસંદ. મુજે ગુલાબ કા ફૂલ પસંદ હૈ. સબકી અપની અપની પસંદ હોતી હૈ. દીદી કો ગુલાબ જામુન પસંદ હૈ. દાદી કો પૂજા પાઠ પસંદ હૈ. પાંચ, કહાની મેં પ્રેમચંદ કી કહાની પઢ રહી હું. મુજે કહાની સુનને કા શોખ હૈ.
गुरुजी ने मुझे एक दीर्घ रूप कहानी सुनाई। बच्चे कहानी सुनने में मूर्त है। प्रश्नार्थ, निम्नलिखित कहावतों के अर्थ लिखकर और वाक्य में प्रयोग कीजिए। एक, अकल बड़ी या पेश, अर्थ शरीर बड़ा होने की अपेक्षा। वाक्य, यह कहावत है कि असफल बड़ी या पेश, अकल बड़ी या पेश। दूसरा, आसमान में गिरा खजूर में अटका, अर्थ एक के बाद एक विपत्ति के में फंसना। वाक्य, मेरा दोस्त आसमान से गिरा और खजूर। तीन, आए थे हरिभजन को ओटन लगे कपास, अर्थ अच्छा काम छोड़कर महत्वहीन काम में लग जाना। वाक्य, दूसरे देश के व्यक्ति आए थे हरिभजन को ओटने लगे कपास को। चार, जो गरजते हैं वो बरसते नहीं, अर्थ जो ढींग मारते हैं वो काम नहीं कर सकते। वाक्य, यह भी सच है कि जो गरजते हैं वो बरसते नहीं। पाँच, जैसी कमी वैसी बनी, अर्थ जैसा करता है और उसे उसके अनुसार फल भुगतना पड़ता है। वाक्य, जिसने जैसी करनी की है उससे वैसी करनी पड़ती है। प्रश्न, थका मार कर हंसो और 100 साल जियो, इस विधान का उदाहरण देकर स्पष्टीकरण कीजिए। शिक्षक, रमेश थका मार कर हंसना किसे कहते हैं? रमेश, गुरुजी खूब जोर से हंसने को थका मार कर हंसना कहते हैं। मधुर, इसे मधुर एहसास भी होते हैं। शिक्षक, मधुर क्या तुमने किसी को ठका मकर हंसते हुए देखा है? मधुर, गुरुजी मैंने दादी जी को रोज यही ठका मा लगाते ही है। शिक्षक, उनकी उम्र क्या है? मधुर, गुरुजी वे 85 वर्ष के हैं और बिल्कुल स्वस्थ है, वे कोई कसरत भी नहीं करते। शिक्षक, अरे ठका मकर हंसने से मन के सारे तनाव दूर हो जाते हैं और श्वसन तथा पाचन तंत्र व्यायाम हो जाता है। ये अंग स्वस्थ रहने से भी व्यक्ति दीर्घ जीवित बनता है, इसलिए ठोका मारना जरूरी है। आपको मेरा ये वीडियो कैसा लगा ये कमेंट करके ज़रूर बताइए और मेरे इस वीडियो को लाइक ज़रूर करें। मेरे इस चैनल पे आप नए हो तो सब्सक्राइब करके बेल आइकन ज़रूर दबाइए। थैंक यू फॉर वॉचिंग दिस वीडियो।